आकाशवाणी भुज प्रस्तुत छे रंग महोत्सव अंतर्गत नाट्य श्रृंखला। आजनो नाटक छे कमाऊ दीकरो। साहित्य अकादमी एवोर्ड विजेता जोसेफ इग्नास मेकवान। जोसेफ मेकवाननी लघुकथा पर आधारित नाटक कमाऊ दीकरो। आ लघुकथानुं रेडियो नाट्य रूपांतर कर्युं छे प्रख्यात लेखक दिग्दर्शक अने अभिनेता हनी छायाए। આકાશવાણી મુંબઈના અલભ્ય ખજાનામાંથી ખાસ આપના માટે લઈને આવ્યા છીએ આજનું નાટક। આ નાટકમાં એક યુવાન નોકરીની શોધમાં છે, પણ તેને યોગ્ય નોકરી મળતી નથી। બીકોમ ભણીને ટાઈપિંગ શીખેલો આ યુવાન પોતે કારકુની કરવા તૈયાર નથી। એમાં એને એક વ્યક્તિ મળે છે જે 500 રૂપિયા લઈ સારી નોકરી અપાવવાનું વચન આપે છે। ઘરમાંથી પૈસા ન માગી શકતો આ યુવાન એક રાત્રે ઘરેથી 600 રૂપિયા લઈને ભાગી જાય છે। પછી જે થાય છે એની વાત આ નાટકમાં છે કમાઉ દીકરો। આ નાટકમાં કામ કરનાર કલાકારો છે વિજય દત્ત, દીપક દવે, જતીન કાણકિયા, મુક્તા ભટ્ટ, રજની શાંતારામ, સુરેશ ચંદ્રગોર, હેમા દિવાન, અનિલ રાવલ, ધનલક્ષ્મી છેડા, કેવી મહેતા, અલકા પટેલ અને શંકરલાલ જોશી। રજૂઆત ભારતી વ્યાસ। તો પ્રસ્તુત છે નાટક કમાઉ દીકરો। મોટા મોટા તું તારા મા બાપ અને તારા ભાંડુઓને સમજવામાં ભૂલ કરી રહ્યો છે। કાકા, ભૂલ તો તમારી થાય છે, મા બાપુને મારી કંઈ જ પડી નથી। મને એ જ સમજાતું નથી કે મેં ક્યાં ભૂલ કરી છે કે તેઓ મારા તરફ ઓરમાયું વર્તન રાખે છે। વિચાર કરતા લાગે છે કે મને નોકરી મળવામાં વાર લાગી ને એટલે હશે। તમને શું લાગે છે કાકા? તને નોકરી નથી મળતી એવું તો નથી, પરંતુ તને ગમતી અને સારા પગારની નથી મળતી। તમે ગમે તે કહો, મા બાપુનો સ્વભાવ જ બદલાઈ ગયો છે, ખાસ કરીને મારા પ્રત્યેની એમની વર્તણૂક। ના ભાઈ ના, અને જો હું સાચું કહું છું કાકા, તમને તો ખબર છે ને કે એક વખત એવો હતો કે હું આખા ઘરમાં વાલનું કેન્દ્ર હતો, હતો કે નહીં? હા હા, એવું હતું તો ખરું। મારી માને મારા માટે કેટલો પક્ષપાત હતો, મારા પુસ્તકો, મારી વસ્તુઓ, અરે મારા બુશકોટને જે કો અડતો ને તો પણ મારી મા એની ધૂળ કાઢી નાખતી। એ જ માની આજે આંખ ફરી ગઈ છે। અરે મોટા, આવું કયા આધારે કહે છે તું? હમણાં જ બાપુને મિલમાંથી કૂપન મળી, તે સારામાં સારો પેન્ટ પીસ એ નાના માટે લઈ આવ્યા। અરે ભાઈ, આ વખતે એનો વારો રાખ્યો હશે। આ વખતે જ નહીં કાકા, મારી તો ગઈ નાતાલ સૂકી ગઈ, ઈશ્વરે એમનું એમ ને આ બીજી નાતાલ આવી। 2 વર્ષ થયા, મારા બધા જ શર્ટ પેન્ટ જૂના થઈ ગયા છે, પરંતુ કોઈ મારી સામે જોતું નથી। અરે અરે અરે, મરદ જેવો મરદ થઈને રડવા શું બેઠો? હા કાકા, હું કહીશ ને તો તમને લાગશે કે હું નાનાની ઈર્ષા કરું છું, મારા મનમાં એવું નથી, પણ આ હકીકત છે। બાની વર્તણૂક એટલી હદ સુધી બદલાઈ ગઈ છે કે જેકાની રોટલી પર ઘી ઘસે છે ને મારી કોરી ભખ। અરે અરે અરે, હોય એવું કઈ? એ માનવા હું તૈયાર નથી। તમારા માનવા ન માનવાથી હકીકત બદલાઈ જવાની નથી। બા તો બા, બાપુ પણ જાણે ન છૂટકે મારી તરફ જુએ છે। નાનાને નોકરી મળી ગઈ અને મને નથી મળતી, એમાં મારો કોઈ દોષ? નાનપણથી જો ખૂબ વાલમાં ઉછળ્યો છું અને હવે આ અવગણના જીરવાતી નથી કાકા, સાચું કહું છું, સાચું કહું છું, મારું મન ક્યાંયનું ક્યાંય જતું રહે છે, કદાચ હું કંઈક કરી બેસીશ। અરે 2 વર્ષથી બેકાર બેઠો છે સારી નોકરીની રાહમાં। અરે હાજર સો હથિયાર ગણીને કાંઈ કે કરતો હોત ને તો ઓછામાં ઓછું પરિવારને માથે બોજો તો ન બનત। ખોટી સહાનુભૂતિ મેળવવાના ફાફા રેવા દે, અને હિંમત હોય તો જે મળે તે કામ અપનાવી લે। તારા મા બાપ નથી બદલાયા, પણ બદલાયેલા સમયને ઓળખવામાં તું નિષ્ફળ નીવડ્યો છો, સમજો? અરે નથી શું બદલાયા કાકા, ઘરના બધા એક બાજુ થઈ ગયા છે, સૌને પૈસો જ વહાલો છે। તમે કહો છો જે મળે તે કામ લઈ લઉં, અરે બીકોમ થયેલો હું ટાઈપિંગ શીખીને કારકુની કરું, વહેલી મોડી સારી નોકરી મળશે ત્યારે બધાને બતાડી દઈશ। જેકાની તે કઈ નોકરી છે? ઓઇલથી દરતી કપડાં ને ક્લીનર જેવો દેખાવ, મને તો વોમિટ આવે ને પાછો જેકો મને એની કંપનીમાં જ નોકરી અપાવવાનું કહે છે, અરે મને ત્યાં ફાવે? અરે ના કરું એ નોકરી। જો મોટા, હું કહું છું તે માન, કોઈ તારી વિરુદ્ધ નથી। જેકાની જ્યારે અવગણના થતી ત્યારે તને એવા વિચારો આવેલા? એણે તારી વિરુદ્ધ કદી કોઈ દિવસ કોઈ જાતની ફરિયાદ કરી? ત્યારે તને બધું સ્વાભાવિક લાગતું હતું, અને આજે કેમ અવળું દેખાય છે? જવાબ નથી ને? બરો,
તું અઠવાડિયામાં કેટલા સિનેમા જુએ છે? સાચું કહેજે, કારણ કે મને ખબર છે. બે થી ત્રણ. હા, અને આ રોજ માવાના કેટલા પડીકા ખાય છે? ચાર પાંચ. તું તો બેકાર છો, તારી કોઈ આવક નથી, તારા બા બાપુ એ તરફથી મોં ફેરવી લીધું છે, તો પછી આ સિનેમા ને માવાના પૈસા ક્યાંથી આવે છે? એ તો કાકા, એ તો પુષ્પા આપે છે દર મહિને 5-10, અને સિનેમા તો ક્યારેક મિત્રો સાથે જઉં છું. સરસ. હવે જો પુષ્પા પોતાની નહીં જેવા મળતા પૈસામાંથી તને વાપરવા માટે પૈસા આપતી હોય તો એની પાછળ તારા પ્રત્યેના ભાવની તો બીજું શું છે? પણ કાકા, અરે તું સમજવાની કોશિશ કેમ નથી કરતો? ઘરમાં બધા દુઃખી છે, તું કમાતો નથી, એટલા માટે નહીં. તારી આ બે પરવા રખડપટ્ટીથી, અરે કોઈ કોર્સ કર, ટાઈપિંગ કે શોર્ટ હેન્ડ શીખી લે, સારી નોકરીના ઇંતજારમાં તો આખી જિંદગી વહી જશે. આ જેકાના શેઠને ત્યાં નોકરી મળતી હોય ને તો બેઠાથી બજાર ભલું, એમ કરતાય તારી હોશિયારી આગળ તો વધાય. ના, કોઈનો ઉપકાર મારે માથે નથી લેવો. કાલે જ કોક કહે કે જે કાંઈ ઠેકાણે પાડ્યો ત્યારે. અરે લોકો તો બોલે. ના હો કાકા, મારે મેણા નથી સાંભળવા. અરે ભાઈ, તારે રોટલાથી કામ છે કે ટપટપથી? મારે રોટલોય મારો ને ટપટપે મારી જોઈએ છીએ. કાકા, તમે માનો કે ના માનો, આ બધા બદલાઈ ગયા છે. હું જોઉં છું, અરે જેકો રાત દિવસ તૂટી જાય છે ત્યારે 150 રૂપિયાની શેટે વધારી આપી, એમાં દાળ શી મારી, એમાં પાછી ઉજવણી કરી, આ બધું મને બતાવવા માટે? નહીં તો શા માટે? અલ્યા અલ્યા અલ્યા, નાના ભાઈની બઢતીનો આનંદ થાય કે ઈર્ષા ગાંડો? નહીં તો ના, તમે તમે બા બાપુને કહી દો કે હું ભારે પડતો હું નહીં તો મને કાઢી મૂકે, જતો રહીશ, પણ જેકાની આલી નોકરી નહીં કરું. માં કાલે જ બતાવે પડ્યું જેકા વિના તારું ઠેકાણું ક્યાંય. કાકા, મારો એક મિત્ર કહે છે કે 500 રૂપિયા હોય તો નોકરીનું ઠેકાણું પાડી દઉં. બાપુ પાસે માગવાની હિંમત નથી ચાલતી. તમે ના આપો, હું પહેલા જ પગારે પાછા આપી દઈશ તમને. જો 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 મોટા, આજકાલ ખોટા પૈસા પડાવનારા ઘણા પડ્યા છે, પણ પૈસા આપવા મને ઠીક નથી લાગતું. ના ના કાકા, હું વ્યવસ્થા કરી લઈશ, ચાલો રજા લઉં છું. આ છોકરાનું શું થશે? અરે જકા, તું આટલો મળસકે ને આટલો બધો ગભરાયેલો કેમ છો? કાકા, બધી વાત પછી પહેલા જલ્દી ઘરે ચાલો. અરે મોટાભાઈ નાસી ગયા છે. હે, બાપુના પગારમાંથી 600 રૂપિયા લઈને ક્યાંય પત્તો નથી ખાતો કાકા. તમને ખબર છે, ગઈકાલની માં ખાતી નથી ને બાપુ તો બાવરા બની ગયા છે. ચાલ ચાલ ચાલો કાકા, ચાલો. અરે આમ કે એને કશું દુઃખ હતું? પારેવાની પેઠે ને તો પાડેલો. બા, આજના છોકરાનું કઈ કહેવું જ નહીં, ક્યારે વટકી જાય, કશું લપરું બપરું તો નહોતું ને એને. અરે મને તો લાગે છે કે બે ભાઈઓ જ કઈ વઢ્યા હશે, કે પછી એના બાપુ કઈ બોલ્યા હોય, રખડતો તો બહુ. અરે આજુબાજુ તપાસ કરી, એના ભેરું દોસ્તારોમાં કોઈની સાથે ભાગી તો નથી ગયો ને? તમ તમારે સૌ જાઓ સૌના ઘેર, અમને કઈ સમજણ પડવા દો, જાણે કોઈના ઘરમાં કશું બનતું જ ન હોય. હા 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 હા, પુષ્પા બેટા જરા શાંતિ રાખો, શાંતિ રાખો. જુઓ ને કાકા, સાંત્વના આપવાની અને એમને સ્વસ્થ થવાની મદદ કરવાની તો વાત બાજુએ, ઉલટા આવ્યા છે ત્યારના ખંડખોત અને મેણાટોણા મારે છે. બહુ સરસ પાડોશી ધર્મ બજાવે છે. લે કર વાત, એક તો પાડોશી તરીકે તમના દુઃખમાં દિલાસો આપવા આવ્યા છીએ, તો આ ચબરખી આપણને સંભળાવે છે. પુષ્પાને બદલે હું તમારી માફી માંગુ છું. જુઓ કાકા, આ પોસ્ટકાર્ડ વાંચો. મોટો સાવ છેલ્લા પાટલે બેઠો છે. અમારા દુઃખ દર્દની લાગણીને એને કશી પડી નથી. એને શું કર્યું છે એ મૂર્ખો નથી જાણતો, ઉલટાનો અમને ડામે છે. વાંચો એટલે મારું કેવું સમજાશે. મારા જવાથી તમારા ઘરનો એક ભાર ઓછો થયો હશે, મને શોધવાનો ખોટો દેખાડો ના કરશો. પગારમાંથી 600 રૂપિયા લીધા છે, પહેલો પગાર મળતા જ તમારા પૈસા મોકલી દઈશ. જેકો છે એટલે હું નહીં હોઉં તો ચાલશે, આમે હું ક્યાં હતો ઘરમાં? જોઈ જોઈ આની નઠોરતા. અરે
અરે શાંત થાઓ, મેં કહું ને બધા શાંતિ રાખો. ભાભી, તમે શું આમ કલ્પાંત કરો છો? ભાઈને કેટલું દુઃખ થતું હશે. આ ગાંડો જેમ ગયો છે તેમ જ ખોટા રૂપિયાની જેમ પાછો આવશે. હું એને આકાશ પાતાળ એક કરીને શોધી કાઢીશ. બસ, એ તો વાત ઠીક છે ભાઈ. અરે ભાઈ, યાદ છે તને એ દિવસ જ્યારે અમારા લગ્નના 5 વર્ષ બાદ મોટાનો જન્મ થયો ત્યારે? શું કહ્યું સિસ્ટર, ફરી કહો. જો તમે એક દીકરાના પિતા થયા છો. અરે દોસ્ત, સાંભળ્યું તે? હે, સાંભળ્યું સિસ્ટરે શું કહ્યું તે? દીકરો, ભગવાન શું તારો પહાડ માનો એટલો ઓછો છે. 5 વર્ષથી અમે સંતાન માટે તરસતા હતા. તારે ઘેર દેર છે પણ અંધેર નથી. તે મારે ઘેર પહેલું સંતાન દીવાળે હો દીકરો આપી મને ધન્ય ધન્ય કરી. બરાબર છે, બરાબર છે. ભગવાન ઈશુની મોટી મહેરબાની. દોસ્ત, તને અભિનંદન અને ભાભીને પણ. આ સિસ્ટર, નવજાત શિશુ અને પ્રસૂતાની તબિયત કેમ છે? બહુ જ સારી. બાળક 8 પાઉન્ડનું છે. થોડી વાર પછી તમે બંનેને મળીને જોઈ શકો છો. હોય કઈ, મને શું એવો જૂનવાળીને ઘાતકી સમજી બેઠા છો તમે? અરે દીકરી અવતરી હોત ને તો ભગવાન ઈસુની મરજી સમજી તેને પણ વધાવી લેતે. પરંતુ ભગવાન ઈશુએ મારી મનની મુરાદ પૂરી કરવા દીકરો દીધો. અને હવે ભાઈને બેન તો જોશે ને? બેશરમ નહીં તો. હા, ભલે રહ્યા, ભલે રહ્યા. અમે બેશરમ ભાઈ, આ તો 2 ઘડીની ગમત. હું તો મનમાં ને મનમાં આપણા કુંવરના ભવિષ્યના પ્લાન ઘડતો રહું છું. આપણા કુંવરને મોટા કરવાની બાબતમાં. લે, એને મોટો કરવો, સાજો નરવો રાખવો, એ તો મા બાપ તરીકે આપણી ફરજ છે. નહીં સમજો તમે, નહીં સમજો, સાનમાં નહીં સમજો જરાય. મારે એને મોટો સાહેબ બનાવવો છે, મારી જેમ મિલ કામદાર નહીં. શું સમજ્યા? તમારી વાત 16 આના સાચી. હા, સમજી ગઈ. તમારા સંજોગોએ તમને જલ્દી પેટીયું રળવાની ફરજ પાડી. મારા સસરાજી અકાળે ભગવાન ઈશુને પ્યારા થઈ ગયા એટલે તમારે ભણતર અધૂરું મૂકી કામે જવું પડ્યું. આપણા દીકરાને કશી ખોટ ના પડવી જોઈએ. તેને તો ખૂબ લાડકોડથી મોટો કરશું, ખૂબ ભણાવશું. અરે, એ ભણશે તો જ આપણો કમાવ દીકરો થશે ને, અને આપણી પાછલી જિંદગી સુધરી જશે. એ મારા પ્રિય મિત્ર, આમ દોડતા દોડતા ક્યાં જઈ રહ્યા છો? અરે, હું આટલો મોટો 6 ફૂટ સામે આવીને ઉભો રહ્યો, ભાઈ ઉપર જોતા નથી અને બાજુમાંથી ફંટાઈને જવાની વેતરણમાં છો? અરે, સી બુસી બતાવી પડી. અરે વાત છોડો એ, પણ તમે ક્યાં હતા આટલા બધી દિવસ? અરે મોટો જન્મ્યો ને તે દિવસે અચાનક હોસ્પિટલમાંથી તમે ગુમ થઈ ગયા, તે આજે દેખાયા ઓચિંતા. ક્યાં ગુમ થઈ ગયા હતા ભાઈ? અરે, મારી નોકરીની તો તમને ખબર છે ને, ગમે ત્યારે બહાર જવું પડે, કોલ આવે એટલે જવું જ પડે. પણ આમાં ગભરા ગભરા ક્યાં જઈ રહ્યા છો? અરે તમને શું વાત કરું, મોટાને કોન્વેન્ટ સ્કૂલમાં KG માં એડમિશન મળી ગયું છે. હા, તે એ તમારી ભાભીને ખુશ ખબર આપવા માટે જાણ. મિલમાંથી 1 કલાકની રજા લીધી છે. વાહ, સરસ સરસ. પણ ભાઈ, કોન્વેન્ટમાં તો ફી પણ ઘણી હશે? નહીં હશે, નહીં છે. પણ મારે મોટાને અંગ્રેજી માધ્યમમાં જ બનાવવો છે. એનું કારણ જાણો છો તમે? મારે એને મોટો માણસ બનાવવો છે, મારી જેમ મિલ કામદાર નહીં. સરસ સરસ, આવજો. અને હા, મોટાના ને ભાભીના ખબર પૂછજો. હા 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 ભાઈ. તે દિવસે મળ્યા પછી તો ઘણા વર્ષો આપણી વચ્ચે કોઈ સમાચાર ની આપલે નથી. તમે મને કહ્યું હતું ને કે કોન્વેન્ટમાં તો ફી વધારે. એ ટકોર પછી મને અવારનવાર યાદ આવતી અને તમે યાદ આવતા. મોટાને મોટો માણસ બનાવવાની ધૂનમાં ગજું નહોતું તો એ અંગ્રેજી માધ્યમમાં મૂક્યો. હા, અને વિધિની વિચિત્રતા તો જુઓ કે 5 વર્ષે મોટો જન્મ્યો પણ ત્યાર પછી ઉપરા ઉપરી અમારે ત્યાં 1 બેબી ને 2 પુત્રોનું આગમન થયું. દીકરીની ખબર તો હું વચ્ચે અહીં આવીને તમને મળ્યો ત્યારે પડી હતી, પણ પછીના 2 દીકરાઓ વિશે બહુ મોડી જાણ થઈ. હા, સંતાનો વધતા ઘરના મેમ્બર વધ્યા, જાવકનો આંક વધ્યો, પણ મોટાને જરાય ઓછું ન આવે એની અમે કાળજી રાખી. બાકીના 3 સંતાનોને ભણવાની ઉંમરે પહોંચતા હાથ વગી શાળાઓમાં દાખલ કર્યા. તેમની ફી ચડી જતી તો ચાલતું, પણ મોટાની એટીકેટ અકબંધ રહે
એની અમે કાળજી રાખતા. અરે એ SSC ની પરીક્ષામાં બેઠો ત્યારે મોટા માણસ જેવો દેખાડો કરવામાં અમે પાછા નહોતા પડ્યા. 52% પાસ થયો તોય ઉત્સવ ઉજવેલો, અને પછી કોલેજમાં એને માગ્યું એ તાણી તોસીને પૂરું પાડ્યું. સાચું કહું ભાઈ, તેની અબળખાઓ સંતોષવામાં અમે અમારા બાકીના ત્રણેય સંતાનોને જાણે અજાણે અન્યાય કરી બેઠા એવું અમને પાછળથી સમજાયું. હા ભાઈ, પુષ્પા SSCમાં 66% પાસ થઈ, પણ એને કોલેજમાં દાખલ ન કરી. એટલું જ નહીં, એને PTC નો કોર્સ કરવો હતો, એ ન કરવા દીધો મેં. પણ અત્યારે તો એ નર્સિંગનો કોર્સ લગભગ પૂરો કરવા આવી છે, અને તે કોર્સ પણ તેણે તેની અનિચ્છાએ સ્વીકાર્યો. તેમાં એમણે વાંધા વચકા કાઢ્યા. પણ કાકા, મને સરકાર તરફથી ભણતા ભણતા ભથ્થું મળશે એવું જ્યારે બાપુએ જાણ્યું ત્યારે મને નર્સિંગમાં જવા દીધી. જેકાને માટે અમારા મનમાં એક ગ્રંથી બંધાઈ ગઈ હતી, એને અમારા માટે અમે અપશુકન્યાર માન્યો હતો, અને થોડોક તિરસ્કાર એના પ્રત્યે મનમાં ઘર કરી ગયો હતો. પણ એવું તો શું બન્યું? એ જન્મ્યો તે જ વર્ષે એમને મળવાની બઢતી અટકી ગઈ. પણ ભાઈ, અમારી ઉપેક્ષા સહન કરીને પણ એ ઓછા બોલો ભીનેવાન છોકરો ઘરના બધા જ આંટા ફેરા કરતો, આખા ઘરનું વૈત્રુ કૂટતો. અમારા તરફથી ઉપેક્ષિત અને ઘરના વૈત્રા કરતા કરતા પણ એ SSCમાં 69% પાસ થયો. હોશિયાર તો ખરો. એને તમે કોલેજમાં મૂક્યો નહીં અને ઓટોમોબાઈલ્સના કોર્સમાં ઝંપલાવ્યો. અરે ઝંપલાવ્યો એટલું જ નહીં, ખંતીલો સ્વભાવ, કામ કરંદો જીવ, કોઈ લપછપ નહીં. એના નસીબે એનું મળતરે એને મળવા માંડ્યું. મોટો માંડ માંડ BCOM થયો, ત્યાં તો ઝેકાનો કોર્સ પતી ગયો, અને એને એ જ ગેરાજમાં કામ ચલાવ નોકરી પણ મળી ગઈ. અરે મોટાની બા, આમ અંધારું કરીને કેમ બેઠા છો? તબિયત ઠીક નથી? અરે આ શું, તમે રડો છો? પણ શું થયું આટલું બધું? આટલું બધું રડવું કેમ આવે છે? કોઈએ કંઈ કહ્યું તમને? મોટાના બાપુ, આપણે હાથે જાણે અજાણે બહુ મોટું પાપ થઈ ગયું છે. મોટાના વાલમાં ખેંચાઈને આપણે આપણા બીજા સંતાનોને અન્યાય કરતા રહ્યા છીએ. પણ એવું તે શું થયું છે? આ લ્યો 300 રૂપિયા. હા, જેકાનો પહેલો પગાર. જેકાનો પહેલો પગાર? આજે સાંજે જ્યારે એણે આ 300 રૂપિયા મારા હાથમાં મૂક્યા ત્યારે મોટાના બાપુ, મેં પ્રથમવાર અત્યાર સુધી અણગમતો લાગતો ચહેરો પૂરેપૂરો નિરખ્યો. ને મેં શું જોયું જાણો છો? શું જોયું તમે? એના શામળા આછી આછી મૂછો ફૂટેલા મુખડા પર મેં આત્મવિશ્વાસ અને ઉજાસ ભાળ્યા. મને થયું આજ સુધી આ અણઘડ તરફ મેં કે તમે ધ્યાન જ નહોતું આપ્યું. એણે જ્યારે 300 રૂપિયા મારા હાથમાં મૂક્યા ત્યારે મારા મોઢામાંથી ભાઈ, એનાથી વધુ કોઈ શબ્દ ના ફૂટ્યો. એણે મને કહ્યું, માં લે મારો પહેલો પગાર. માં પુષ્પી કહેતી હતી કે એની બધી બહેનપણીઓ રજાના દિવસે પહેરવા સરસ સાડીઓ લાવે છે. માં, મેં એને કહ્યું હતું કે મારો પહેલો પગાર આવશે ને એમાંથી તને સાડી લાવી આપીશ, તો તું લાવી આપજે ને માં, મને ગમ નહીં પડે. એમ કહી એ નાવા ચાલ્યો ગયો. મોટાની બાની આ વાત સાંભળી હું એનું મોં જોતો રહ્યો. એની આ સરવાણી ક્યારે ફૂટી હશે? મોટાના મોહમાં અમે નર્યા નગરોળ બની રહ્યા, અને અમે જે ન આપ્યું એમણે અમારાથી છાનું છાનું મેળવી લીધું. તે રાતે મેં જન્મ ધરીને પહેલી વાર જેકાને માથે હાથ ફેર્યો. તે આખા દાડાના સખત શ્રમથી ઊંઘતો હતો ત્યારે. અધરાત મધરાત ઘણીવાર મોટાએ ઓઢેલ ચાદર કે રજાઈ હું સરખા કરતો, પણ સાચું કહું છું, જેકા ભણી મેં ક્યારેય નહીં પાડેલું. પહેલી વાર મેં એની ચાદર સરખી કરતા એની મહેનતથી કઠણ થઈ ગયેલી હથેળીઓ જોઈ, અને ત્યારે મને પરસો થયો કે જેને મેં અવગણ્યા હતા એ જ હાથ એના પોતિકા પુરુષાર્થથી પોતાનું ઉજળું પાવી ધરશે. પૈસાના લોભી આ નથી કહેતો, આઠ આટલી અવહેલના છતાં એણે કદી વિરોધમાં મોઢું એ વરવું નથી કર્યું, એના એ ધૈર્ય પરથી કહું છું. જેકા વિશેની વાત
અને પશ્ચાતાપને ઉદ્ગારો સાંભળી મને એ પ્રસંગ યાદ આવ્યો. જેકા અભિનંદન. હા થેન્ક યુ. અરે જેકા, તે તો પારે કર્યો ભાઈ. આ તો એક જ વર્ષમાં શેઠે રાજી થઈને 150 પગાર વધારો આપ્યો. અરે જુઓ તો ખરા, એ પુષ્પા અહીંયા આવતો. આવી માસી, બોલો ઠંડુ લાવું કે ચા? અરે અમારું જ ઘાસ છે પુષ્પા, ઠંડુ ગરમ તો પી લેશું. આ સાડી ક્યાંથી લીધી? મોટી છે. હા, તમને ગમી? ગમી એટલે એક્સેલન્ટ. કેટલામાં લીધી? નાનાએ પગાર વધારા નિમિત્તે ભેટ આપી. માફ કરજો, જરા હમણાં આવી. કાકા આવો આવો. કેટલા મોડા? શેની રાજી થાય છે આટલી બધી તું? હે અરે પુષ્પા, તારો આ કાકો ક્યારે સમયસર આવ્યો છે ખરો? એ આવે છે પણ એકદમ, અને જાય છે પણ એકદમ. અરે ચાલો, આવતા વેંત જ આ બધી ફરિયાદ શરૂ થઈ ગઈ. હે, પહેલા મને અભિનંદન તો આપવા દો. મારા ખૂબ ખૂબ અભિનંદન. તમારા અને ભાભીના જીવનમાં નવા અધ્યાયની શરૂઆત થઈ. અરે આજનો હીરો કે છે? અહીંયા છું કાકા. કેમ છો? અરે તમે હીરો કેવી ને વાત કેવી? હે કાકા, આલ્યો પગે લાગુ છું. આશીર્વાદ આપો. આમ જ મહેનત અને આવડતના બલબૂતા પર આગળ વધું અને બા બાપુ મોટા ભાઈ પુષ્પાને નજુની બધાની સુખી કરું. અરે બેટા, મારા ખૂબ ખૂબ આશીર્વાદ અને અભિનંદન છે. થેન્ક યુ કાકા. કાકા જરા મોટાને મળો ને, સવારથી મૂડલે ફરે છે. જુઓ ત્યાં ખૂણામાં ચૂપચાપ બેઠો છે. અરે જેકા, પુષ્પા મોટો કે છે? દેખાતો નથી તે? મોટો હજી હમણાં તો લ્યો એ પણ બેઠો. અરે મોટા, એ મોટા, હાઉ આર યુ? ફાઇન. કેમ કેમ આપ ઢીલું ઢીલું બોલે છે? તબિયત સારી નથી કે શું? અરે તબિયત ને કઈ થાય તો જોઈતું તું શું? બધાનું બધું થાય છે, બધાને બધું થાય છે. એક હું જેવો કમનસીબ છું કે મારું કશું જ નથી થતું. એક નોકરી નથી મળતી. હશે હશે હશે, તને નોકરી મળી જશે. આ તો આખા ઘરનો ઉત્સવ છે અને તું જ આમ સોગ્યું મોઢું લઈને ફરે કેમ ચાલે? હે નહીં કાકા, હવે અબ તું મારાથી નહીં. જોયું જોયું ને ભાઈ. અરે ભાભી, તમે અહીંયા શું કરો છો? તમે એની સાથે વાત કરવા માંડી કે હું એ જાણવા આવી કે તમારું માને છે કે નહીં. પણ ના, આડો એટલે આડો જ રહેવાનો. કઈ કઈને જીભના કૂચા વળી ગયા, પણ સાંભળે છે કોણ? થાય છે કે એવો ડીબો જોઈએ ને. અરે અરે ભાભી, હવે આ મોટો નાનો નથી રહ્યો, એ મોટો થઈ ગયો છે. ધીરે ધીરે સમજશે, આમ આકરા ન થાવ. લાખ મનને મનાવું છું, પણ જાણે મોટાને કરેલ હેતનો ધરાવ થઈ ગયો છે. નથી ઈચ્છતી તોય કદી કદી એના પર આકળા થઈ જવાય છે. ચાલો બા, કાકા, મોટા બધા જમવા ચાલો. ચાલો ચાલો. જમતી વખતે પુષ્પા કોઈ તેની સાડીના વખાણ કરે તો અધવચ્ચે અટકાવીને વાતને બીજો વળાક આપી દેતી. જમવાનું પીરસવામાં મોટાનું ખાસ ધ્યાન રાખતી. પણ મેં માર્ક કર્યો કે જમવામાં મોટાને ખાસ રસ ન પડ્યો. જમ્યા પછી જ્યારે બધા ટોલ ટપા મારતા હતા ત્યારે છટકવાની તક એણે ઝડપી લીધી અને કાકા મારે જરા કામ છે એમ કહીને મોટો ત્યાંથી ચાલ્યો ગયો. મહેમાનો પણ ગયા. મોટાને ગયા પછી તેના બાપુએ રાહતનો દમ લીધો અને થોડી વારે ભાભીએ જકાને આદેશ આપ્યો, તું સુઈ જા બેટા, સવારે વહેલા ઉઠવાનું છે. કાકા સુઈ ગયા એટલી વારમાં? ના રે દીકરી, એમ કેમ ઊંઘ આવે એમ છે? કાકા સવારે હું એ વહેલી જવાની છું, પણ મારે એક વાત કેવી છે. બોલ બોલ. બા બાપુને કહેવાની હામ જ નથી ચાલતી, પણ તમે છો તે કંઈક કરતા જાઓ, નહીં તો આમને આમ અમે મોટા ભાઈને ગુમાવી બેસશું. મોટો તો વાલના અતિરેકમાં અમને તુચ્છને પરાયા જ માનતો આવ્યો છે, પણ અમે માના જણ્યાને જુદો કેમ ન માનીએ? આજે સ્થિતિ એ થઈ ગઈ છે કે એક છાપરા હેઠળ વસતા હોવા છતાં અમે એકમેક માટે અજનબી છીએ. કેમે કર્યું અમે અંતર ખોલી શકતા નથી. જાણું છું ત્યાં સુધી કમાણીનો બાપુ ક્યારે વિચાર જ ન કરે, પણ મોટાને આજ સુધી હુલાવ્યો, અમારી અવગણના કરી, તેથી મોટો અધોદળો રહ્યો, એમાં એનો શું દોષ? મને તો લાગે છે જાણે બા બાપુ અમને અભાવ આપ્યો એનું,
અટકો ગણ્યો એનું વિપરીત અર્થમાં સાઠું વાળી રહ્યા છે. પણ આમાં અહીં તમારું જ થશે. અંતર વધતું જ જાય છે. જોજો બેટા, સૌ સારાવાના થશે બેટા, સૌ સારાવાના થશે. તું ચિંતા નહીં કર, નામ રડ ને બેટા. ચાલ ચાલ સુઈ જા. પુષ્પા કહી, 17 વર્ષની આ છોકરી પરિસ્થિતિ પાસેથી કેટ કેટલી હૈયા ઉગલત શીખી છે એ મારું મન વિચારી રહ્યું. એની વાત જરાય ખોટી નહોતી. પણ થોડી જ વારે મેં એક કૌતુક જોયું. મિત્ર મોટાની પથારી પાસે આવ્યા. મોટો ભર ઊંઘમાં હોય એમ શાંત પડી રહ્યો અને એના ઓછાડને બરાબર સરખો કરીને માથે હાથ ફેરવીને એ અંદર ચાલ્યા ગયા. 11 વાગે નોકરી જવા નીકળ્યા ત્યારે એનું ઓઢણું બરાબર છે કે નહીં એની ખાતરી કરતા ગયા. 3 વાગે ભાભી ઉઠ્યા, કંઈક કરતા હતા. 4:15 એમણે જેકાને જગાડ્યો. જેકા, ઉઠો બેટા, ટાઈમ થયો. પુષ્પા, તું એ ઉઠ, તારે 5:30ની ગાડી પકડવાની છે ને. અને ત્યારબાદ છેક સવારે, મોટા ઉઠ, તારે ઘોર્યા વિના કઈ ધંધો છે કે નહીં? શા વેપાર પર આટલું ઊંઘે છે? બસ આ જ ધંધો છે. હવે આવશે બપોરે, ખાશે ને પછી સાંજે મોડો વહેલો આવશે, આખો દાડો રખડવામાં ગાળશે. ઘણું એ કહું છું કે ટાઈપ બાઈપનું કર, જેકાનું કે તારા બાપનું ટિફિન આપી આવ, પણ સાંભળે છે કોણ? ભાભીના આ કથને મારી વેદના મટાડી દીધી. પુષ્પા, જેકા, તમારા મા બાપ બહુ જ આક્રંદ કરે છે. હા, અને મોટા માટેનું મમત તો છે જ. જો એને તાત્કાલિક પાછો શોધી લાવીશું ને તો અનર્થ થશે. સુધારવાનું તો બાજુ રહ્યું, એ ઉલટો રીઢો થઈ જશે. એ જ્યાં છે ત્યાં ભલે રહ્યો. 500 તો નોકરીના બહાને જવાના જ છે, બાકી બધા 100 એ ચાલશે ત્યાં સુધી, એ ટકશે. અને પછી ગમે તે રીતે ઘેર પાછો આવવા માટે કંઈક ફાંફા મારશે. અરે, ત્યારનો સમય આપણે સાચવી લઈશું. હવે જો તમે બંને આમાં સંમત થતા હો તો તમારા બા બાપુને સમજાવીએ. કાકા, હું પણ સંમત છું. સરસ, પણ કેમે કરીને તમે એમનું આ રુદન બંધ કરાવો. હા, તો ટોકમાં શેઠ સાહેબ, આખી વાત આમ છે અને એટલા જ માટે એવું કંઈક કરવાની જરૂર છે. એમાં કઈ મોટી વાત છે? અને જેકાને હું આવે ટાણે કામ નહીં આવું તો ક્યારે આવીશ? લ્યો, તમે કહ્યું છે તો હું હમણાં જ ત્યાં ફોન કરું છું. હેલો, ગિરધરલાલ શેઠ, હું પંચાલ ઓટોમોબાઈલ્સ વાળો પંચાલ બોલું છું. જય શ્રી કૃષ્ણ શેઠ, કેમ છો? મજામાં. તમારી મહેરબાની છે સાહેબ, એક કામ પડ્યું છે. અમારા એક મિકેનિક જેકબના મોટાભાઈએ તમારે ત્યાં ઇન્ટરવ્યૂ આપ્યો હતો. મોટાભાઈને મારો ઉપકાર આકરો લાગે છે ને કાકા, એટલે એમની યોગ્યતાના બળે જ એમને નોકરી મળી છે એવું હું કરવા માગતો હતો. અને આજે થઈ ગયું. હવે તમે ઓર્ડર આપો તો એ જ્યાં હોય ત્યાંથી અમે લઈ આવીએ, નહીં તો મારી માં. જેકા, તમે અમને સમજાવો, પોતે ભૂખ્યા મરશે, ભેગા આપણને મારશે. માં માં, તું ચિંતા નહીં કર, મોટો મળશે, એની મેળો દોડતો આવશે. અરે, કારણ કે એણે જ્યાં છેલ્લો ઇન્ટરવ્યૂ આપ્યો હતો ત્યાં મારા શેઠ દ્વારા તપાસ કરી તો ખબર પડી કે એની નોકરીનો ઓર્ડર અઠવાડિયામાં મોકલવામાં આવશે. જુઓ, તમારે એને ભનક પણ નહીં પડવા દેવાની કે જેકાના શેઠને લીધે આ નોકરી પાકી કરાવી છે. જો એને જાણ થઈ જશે ને તો પાછો એને કોઈ બેસશો. આપ્યું વચન, પણ એ છે ક્યાં? હવે ખબર કાઢી છે, હેમખેમ છે, પણ ભાઈએ આવું ભૂપાળું કર્યું છે ને એટલે શરમાય છે તરત પાછો આવતા, એટલે હાલ નહીં આવે. અરે, જેવો ઓર્ડર હાથમાં આવ્યો કે લઈ આવશું, તમે ચિંતા નહીં કરો. હું પાછો વળ્યો, પણ મોટાને શોધવો એ વિકટ સમસ્યા હતી. પણ મુંબઈ જેવા શહેરમાં પત્તો ક્યાં ખાય? આખરે એક દિવસ પત્ર આવ્યો. કાકાશ્રી, તમારી સલાહ ન માની, બધાને દુઃખ આપી, બાપુનો ગુનેગાર થઈ 600 રૂપિયાની ચોરી કરી, નોકરીની લાલચમાં ફસાઈ જેને 500 રૂપિયા આપ્યા તે તો ચાવ કરી ગયો, મને લટકાવી ગુમ થઈ ગયો,
બાકીના 100 તો ક્યાં ને ક્યારે ખતમ થઈ ગયા એની સમજ જ ના પડી. ભૂખે મરવાનો વારો આવ્યો અને પેટ ભરવા એક હોટલમાં ઠીબા થવાનો વારો આવ્યો ત્યારે લાગ્યું કે જેકાની કંપનીમાં નોકરી લીધી હોત તો માન પણ જળવાત અને ઘરમાં સ્થાને રહેત. ત્રિશંકુથી ભૂંડી હાલતમાં છું. સુવાર્તાના ઉડાવ દીકરાને સ્વીકારવા તો એનો બાપ બાહુ પસારીને દોડ્યો હતો. હું કયે મોઢે એ ઓળતા રાખું? ત્યાં તો નાનો વંઠ્યો હતો જે કદાચ ક્ષમ્ય હતું, પણ અહીં તો મેં મોટાએ હાથે કરીને મોટપ ઉપર મીંડું વાળ્યું છે. ત્યાં માફીએ કેમની માગું? આપ સાંભળી રહ્યા હતા જોસેફ મેકવાનની નવલકથા પર આધારિત નાટક કમાઉ દીકરો. નાટકમાં કામ કરનાર કલાકારો હતા વિજય દત્ત, દીપક દવે, જતીન કાણકિયા, મુક્તા ભટ્ટ, રજની શાંતારામ, સુરેશ ચંદ્ર ગોર, હેમા દિવાન, અનિલ રાવલ, ધનલક્ષ્મી છેડા, કેવી મહેતા, અલકા પટેલ અને શંકરલાલ જોશી. રજૂઆત ભારતી વ્યાસ.